જિલ્લામાં ગુલાબનગર પાસે આવેલા મોહનનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવેલા છે અને આ આવાસોમાં આવાસીઓ હજુ છ મહિના પહેલાં જ રહેવા આવ્યા છે ત્યારે મિલકત વેરાના જંગી બિલ ફ્લેટ ધારકોને ફટકારવામાં આવતા હોબાળો મચી ગયો છે તદુપરાંત આવાસ યોજનામાં એક હજાર આઠ ફ્લેટ બનાવવામાં આવેલા છે આ તમામે તમામ ફ્લેટનું ક્ષેત્રફળ સરખું હોવા છતાં પણ બિલમાં ફરક જોવામાં આવતા પણ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે કે અહીંયા અમે હજી પંદરથી મહિનો દિવસ ત્યાં રહેવા આવેલ છે અને ઘણાય તો હજી અઠવાડિયાથી આવેલ હોય તો એને ત્રણથી ચાર હજાર રૂપિયા જંગી આવો મોટો મકાન વેરો મિલકત વેરો આપેલ છે જેને નળના પાણીની પૂરતી સગવડ નથી મળેલ તો આમાં અમે નાના મજૂરી કામ કરતા માંડ પાંચથી દસ હજાર રૂપિયા કમાયેલ માણસો છીએ તો આ વેરો અમે કેવી રીતના ભરવો એ એ જ એ જરા અમે ન્યૂઝ ચેનલ વાળા ભાઈ આવ્યા તો છ મહિનાથી હજી રેવા આવેલા છે અમને છેલ્લા બે વર્ષથી મકાન વેરો આવેલો છે જે અમે ભરી શકીએ એમ છે નહીં અમે જ્યારથી રેવા આવ્યા છીએ ત્યારનો વેરો અમને આપે તો અમે ભરી શકશું અહીંયા અમે કોઈ રૂપિયાવાળા તો રેવા આવ્યા નથી અમે નાના ઘરના જ માણસો છે મધ્યમ પરિસ્થિતિવાળા જ છે આટલો બધો વેરો અમારાથી ન ભરાય એટલે જેટલો વેરો આવ્યો હશે કાયદેસરનો એ અમે ભરી દઈશું આવાસના રહેવાસીઓએ આ અંગેની લેખિત રજૂઆત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી છે પરંતુ આ મુદ્દે હજુ આવાસીઓને કોઈ હૈયાધારણ આપવામાં આવી નથી આમ છતાં આવાસીઓ વેરો ભરવા તો તૈયાર છે પરંતુ તે કાયદેસરનો ભરવા તૈયાર છે આમ હાલમાં ફ્લેટમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારોની હાલત દયનીય બની ગઈ છે પરાક્રમસિંહ રાણા નિર્માણ ન્યૂઝ જામનગર